વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રીની હસ્તે છાત્રાલયનું ખાતમુહૂર્ત. શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી. વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારના સિંચન સાથે તેઓ દેશના સાચા નાગરિક બનશે. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત છાત્રાલયોમાં 1000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ થશે. ગુજરાતના યુવાનો વૈશ્વિક કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. વલ્લભ વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર છાત્રાલયનો શિલાન્યાસ યોજાયો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે અને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં આજ રોજ વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર છાત્રાલયનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો. સવારે 9 કલાકે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૈતમ સ્વામી અને કુંડળના મહંત શ્રી જ્ઞાન સ્વામી, સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી, વડતાલ પ્રદેશના કોઠારી સ્વામી ડોક્ટર સંત વલ્લભ તેમજ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી આશીર્વચન અપાયા. વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રીની હસ્તે છાત્રાલયનું ખાતમુહૂર્ત. શિક્ષણ વિના વિકાસ શક્ય નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી. વિદ્યાર્થીઓમાં શિક્ષણ અને સંસ્કારના સિંચન સાથે તેઓ દેશના સાચા નાગરિક બનશે. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત છાત્રાલયોમાં 1000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહેવા જમવાની સુવિધા ઉપલબ્ધ થશે. ગુજરાતના યુવાનો વૈશ્વિક કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કરી દુનિયાની સામે આંખમાં આંખ મિલાવી વાત કરી શકે તે માટે રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. વલ્લભ વિદ્યાનગર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર છાત્રાલયનો શિલાન્યાસ યોજાયો. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે અને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં આજ રોજ વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર છાત્રાલયનો શિલાન્યાસ મહોત્સવ યોજાયો. સવારે 9 કલાકે શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો. આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ નૈતમ સ્વામી અને કુંડળના મહંત શ્રી જ્ઞાન સ્વામી, સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી, વડતાલ પ્રદેશના કોઠારી સ્વામી ડોક્ટર સંત વલ્લભ તેમજ પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી આશીર્વચન અપાયા. વિદ્યાનગરમાં 1000 વિદ્યાર્થીઓ કોલેજન નિઃશુલ્ક રહેવાનું જમવાનું એ છાત્રાલયનું ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ હાજર રહ્યો છું. વિકાસમાં શિક્ષણ મહત્ત્વનો પાયો છે, અંગભૂત છે. વિકાસ શિક્ષણથી જ શક્ય બને અને કોલેજન વિદ્યાર્થીઓ ગામડેથી અન્ય શહેરોમાંથી જ્યારે ભણવા આવતા હોય છે ત્યારે રહેવાની, જમવાની, સાર સંભાળ એની ચિંતા માતા પિતાને હોય છે ત્યારે નિઃશુલ્ક સ્વામિનારાયણ વડતાલે આ છાત્રાલય બનાવવાનો જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. અને અલગ અલગ જગ્યાએ આ પ્રકારે સમાજ સંસ્થાઓ આગળ આવશે તો આપણા ભાવિ પેઢીને, યુવાનોને ખૂબ ઉપયોગી બનશે. વિદ્યાનું ક્ષેત્ર આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન, આપણા ભાઈ કાકાનું સ્વપ્ન જે વિદ્યા દ્વારા ગુજરાતને સુસંસ્કૃત કરવાનું હતું, એમાં એક નમ્ર પ્રયાસ રૂપે પુષ્પની પાકડી સ્વરૂપે વડતાલ સંસ્થાન 1000 વિદ્યાર્થીઓ રહી શકે એવું વિશાળ છાત્રાલય નિર્માણ કરવા જઈ રહ્યો છે. આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને વડતાલ મંદિરના અધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે એનો શિલાન્યાસ થયો છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં એકાદ વર્ષના સમયની અંદર આપણે આ ભૂમિ ઉપર ઉપસ્થિત થઈશું અને આ છાત્રાવાસનું ઓપનિંગ કરી 1000 બાળકો નિઃશુલ્ક આવાસ, ભોજન, પ્રસાદ અને નાની મોટી શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત કરે એવો પ્રયાસ છે અને એમાં સમગ્ર ગુજરાતમાંથી અમને બહુ જ સારો પોઝિટિવ પ્રતિભાવ મળી રહ્યો છે, એનો આનંદ વ્યક્ત કરું છું.